સીએ ભણીને બહાર નીકળશો, લાખોપતિ થઈ શકશો, કરોડોપતિ પણ થઈ શકશો, પણ એ બધું જ રિચનેસમાં જશે. પ્રસન્નતા, હેપીનેસ તો આને કહેવાશે. તમે તમારા ફ્રેન્ડને કોલ પર કોલ કરો છો ને રિસીવ નથી કરતો, મિસ કોલમાં જ જાય. બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વખત કર્યું, ઉપરા ઉપરી કર્યું, અને છતાંય કોલ નથી લેતો, શું થાય છે? કેટલી સરસ્વતી ચોપડાવી દો છો. થાય છે કે નથી થતું? કેમ તમને એવો વિચાર નથી આવતો? અત્યારે કંઈક કામમાં હશે, કોઈ મીટિંગમાં બેઠો હશે, કંઈ પણ હોઈ શકે. આવો વિચાર કરવાને બદલે તમે સીધી ચોપડવાની શરૂ કરો, સોફાવાની અને શરૂ કરી દો, આ તમારી પ્રસન્નતા ખંડિત. તમે નીચે ઉતર્યા, તમે કોકને બોલાવો છો, એ તમારી સામે પણ નથી જોતો, શું થાય? બહુ ઈગો આવી ગયો છે, સીધું જ. પણ ભલા માણસ આટલી આટલા બધા અવાજમાં એને તમારો અવાજ પહોંચ્યો જ નથી, એને સાંભળ્યું જ નથી, શા માટે તમે નેગેટિવ થિંકિંગ કરો છો? તમારી પ્રસન્નતાને ખંડિત કરી નાખનારા ત્રણ તત્વો છે, અને એ ત્રણ તત્વોને દૂર કરવા માટે મેં આજનું પ્રવચન ગોઠવ્યું છે. કાલે મને નવ ગુજરાત સમયમાંથી ડોક્ટર પ્રણવ દવેનો ફોન આવ્યો, મને કહે કે મારા સાહેબ, મેસેજ મોકલ્યો એને, મને કહે કે મારા સાહેબ આવતીકાલે તમે સીએના વિદ્યાર્થીઓની સમક્ષ પ્રવચન કરવાના છો, થ્રી સિક્રેટ્સ ઓફ હેપી લાઈફ. મને સિક્રેટ કહી દો ને, મેં કીધું રાજકો રાજ રહેને દો, સિક્રેટ કો સિક્રેટ લઈને દો ના, હું તમને કહી દઉં ને, તમે આજે નવ ગુજરાતની અંદર મૂકી દો તો આમાંના ઘણા સ્ટુડન્ટ કદાચ વાંચે તો કે ઓ ઠીક છે યાર, આવું તો બધું ઘણી વાર સાંભળી લીધું, કાંઈ જવાની જરૂર નથી. મેં કીધું આમાં મારી ઘરાકી ઘટી જશે. પણ અત્યારે હાઉસફુલનું બોર્ડ લાગેલું છે, ઉભા ઉભા સાંભળે છે, આનંદ છે. ક્યારેક એમ લાગે છે વર્તમાન કાળના શ્રીમંતોની સામે નજર કરીએ ને તો શ્રીમંતો પાસે રિચનેસ છે, અને ક્યારેક ગરીબની પાસે હેપીનેસ દેખાય છે. અત્યારે તમે ભણો છો, આવતીકાલે ભણી ગણીને બહાર નીકળશો ને સમાજ પર જયારે દ્રષ્ટિ કરશો ને ત્યારે તમને ખબર પડશે શું ડિફરન્સ છે રિચનેસમાં અને હેપીનેસમાં. આવતીકાલે તમારા માથા પર કેટલીક કુટુંબની જવાબદારીઓ આવશે, પરિવારની જવાબદારીઓ આવશે, ત્યારે તમને ખબર પડશે કે શું રિચનેસ કહેવાય ને શું હેપીનેસ કહેવાય. હું ઘણા શ્રીમંતોના ટચમાં છું, એમની જિંદગીને જોઈએ ત્યારે એમ લાગે કે એની પાસે રિચનેસ છે, હેપીનેસ ખતમ થઈ ગઈ છે. સવારે ઉઠે ત્યારથી સાંજે સુવે ત્યાં સુધી ભાગ ભાગ ભાગ, દોડ 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 સિવાય બીજું કંઈ હોતું જ નથી. એ કવિએ સરસ લખ્યું, દોડતા હતા ત્યારે એવું લાગતું હતું આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ પાછા વળીને જોયું તો ખબર પડી જે દોડ્યા એનો કોઈ અર્થ નથી. દોડે જ જશો, તમારી નજર પણ કોઈક એવા સીએ ઉપરની હશે કે જે દર મહિને લાખો રૂપિયા કમાતો હશે. તમારો ગોલ જો એ જ હોય કે હું કમાયું, હું બહાર નીકળ્યા પછી એવી જગ્યાએ જોબ કરું કે જેમાં મને દર મહિને બે પાંચ લાખ રૂપિયા મળે, તો મને કહેવા દો કે તમારો ગોલ રિચનેસ છે, તમારો ગોલ હેપીનેસ નથી. મારા આજના આખા લેક્ચરમાં હું ગુમાવી ગુમાવીને તમારી સમક્ષ એક જ વાત કરવા માંગુ છું, તમારો ગોલ રિચનેસ ન હોવો જોઈએ, તમારો ગોલ હેપીનેસ. રૂપિયાનો લોસ જાય તો જવા દેજો, પણ હેપીનેસનો ક્યારે લોસ કરતા નહીં. ગયેલા રૂપિયા કદાચ પાછા મળી જશે, તમારું લક જોર મારતું હશે તો, પણ ગયેલી પ્રસન્નતા પાછી નથી આવવાની.